हेलो स्टूडेंट्स, लास्ट क्लास नी अंदर आपणे કેટલાક બંધ વિશે માહિતી મેળવી. આપણે સહસંયોજક બંધ કમ્પ્લીટલી સમજી ચૂક્યા છીએ. એના આગળના લેક્ચર ની અંદર આપણે આયોનિક બંધ ની સમજ મેળવી હતી. સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ આ બંને ની કમ્પ્લીટ માહિતી મેળવ્યા પછી આજે એનાથી એક સ્ટેપ આગળ આપણે વધી રહ્યા છીએ અને આજનો ટોપિક છે અષ્ટકનો નિયમ. લુઈસ નામનો વૈજ્ઞાનિક છે અને એમણે આ અષ્ટકનો નિયમ આપ્યો છે. આ નિયમ વિશે આપણે સમજવું છે, એના કેટલાક એક્સેપ્શન પણ આપણે સમજીશું, અપવાદ જોઈ લઈશું. ઓકે, ચલો સમજીએ. આપણે વાત છે લુઈસનો અષ્ટક નિયમ. આ શબ્દ જ ઘણું બધું કહે છે. અષ્ટક મતલબ આઠ. કોઈ પણ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરી સ્થિરતા મેળવવાનો પ્રયત્ન કરે છે. આ સ્થિરતા મેળવવા માટે એ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે એ પરમાણુ, અથવા એ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, અથવા પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે છે. ઇન શોર્ટ, આઠ ઇલેક્ટ્રોન કરવા માટે એટલે કે સ્થિરતા મેળવવા માટે એને જે કરવું પડશે એ કરશે. કાં તો તે ઇલેક્ટ્રોન ગુમાવશે, કાં તો તે ઇલેક્ટ્રોન મેળવશે, અથવા તો પછી તે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે છે. આને કહેવાય છે અષ્ટકનો નિયમ. પરંતુ બેટા, અષ્ટકના નિયમના કેટલાક અપવાદ પણ છે. સ્ટ્રીક્ટલી અષ્ટકનો નિયમ ફોલો બધા જ પરમાણુઓ માટે કે બધા જ સંયોજનો માટે થતો નથી. તો કઈ અષ્ટકનો નિયમ એવું કહી શકાય કે પ્રત્યેક તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરે છે. પ્રત્યેક તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરે છે. અને આ આઠ ઇલેક્ટ્રોન કરવા માટે એ શું કરી શકે છે? આઠ ઇલેક્ટ્રોન કરવા માટે એ તત્વ શું કરી શકે? તો આઠ ઇલેક્ટ્રોન કરવા માટે તત્વ એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, અથવા તત્વ ઇલેક્ટ્રોન મેળવી શકે છે, અથવા તો તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી શકે છે. આ ત્રણે ત્રણ એક સાથે નહીં થાય, ત્રણમાંથી કોઈ એક કામ જે તે તત્વ કરશે. એટલે તત્વની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરતા વધારાનો ઇલેક્ટ્રોન હશે તો તે ગુમાવી દેશે. તત્વની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોનમાં એક કે બે કે ત્રણ ઇલેક્ટ્રોન ખૂટતા હશે તો તે મેળવી લેશે. અથવા તો ગુમાવાથી કે મેળવવાથી મેળ નહીં પડતો હોય, અષ્ટક પૂર્ણ નથી થતી, તો તે છેવટે ભાગીદારી પણ કરી શકે છે. ક્લિયર છે? તો આ ત્રણમાંથી કોઈ એક કામ થશે અને પરિણામે તે અષ્ટક પૂર્ણ થશે. પરંતુ બેટા, તમારે ધ્યાન રાખવાનું કે આઠ ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન તો કરે છે, પરંતુ આમાં તરત જ તમને ધ્યાન આવવું જોઈએ કે અપવાદ તરીકે આવે હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન અને હિલિયમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ નથી થવાની, એ જે છે એ ડબલેટ પૂર્ણ કરશે. શું પૂર્ણ કરશે? ડબલેટ. મતલબ કે બે ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરવાનો તે પ્રયત્ન કરતા હોય છે. તો આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના. હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, માનો કે મારે તમને સમજાવવું છે NaCl, જે એક પ્રકારનો આયોનિક સંયોજન છે. આપણે ભણી ચૂક્યા છીએ આ આયોનિક સંયોજનમાં સોડિયમ અને ક્લોરિન બે એલિમેન્ટ છે. બેટા, સોડિયમની બાહ્યતમ કક્ષામાં, અથવા ચલો સોડિયમ કયા નંબરનું એલિમેન્ટ છે? 11 નંબરનું એલિમેન્ટ ઇલેક્ટ્રોન રચના લખશો તો 1s2, 2s2, 2p6 એન્ડ 3s1. તો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એની અંદરની કક્ષામાં જોશો તો 8 ઇલેક્ટ્રોન છે. મતલબ સોડિયમની અષ્ટક પૂર્ણ કર્યા પછી એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવેલો છે, અને એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય તો આ ત્રણમાંથી શું થશે? તે ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. અને ક્લોરિન 17 નંબરનું એલિમેન્ટ છે, ઇલેક્ટ્રોન રચના લખશો તો 1s2, 2s2, 2p6, 3s2 એન્ડ 3p5. તો અહીં તમારી બાહ્યતમ કક્ષા ક્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન છે.
सात इलेक्ट्रॉन छे ने अष्टक पूर्ण करवी छे शू करशे ते एक इलेक्ट्रॉन मेळवशे એટલે આ એક ઇલેક્ટ્રોન મેળવી શકે છે અને આ એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે તો થશે શું આનો એક ઇલેક્ટ્રોન અહીં આવી જશે સોડિયમ નો એક ઇલેક્ટ્રોન ક્લોરીન માં આવી જશે ક્લોરાઇડ આયન બની જશે આ સોડિયમ આયન બની જશે અને છેવટે હું કહી શકું સોડિયમ અને ક્લોરીન બંને ભેગા થશે એમાં સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીન ને આપી જશે એને પ્લસ Cl- માઇનસ અને આ બંને વચ્ચે જે બંધનું નિર્માણ થાય છે એ બંધને આયોનિક બંધ કહે છે તો અહીં બેટા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનની આપલે થઈ આ ઇલેક્ટ્રોન ગુમાવે છે આ ઇલેક્ટ્રોન મેળવે છે ગુમાવવાથી શું બેનિફિટ થયો કેમ ગુમાવે છે કારણ કે આ ગુમાવી દે તો એની અંદર 8 ઇલેક્ટ્રોન બાકી રહેશે અને પોતે અષ્ટક પૂર્ણ કરવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્નમાં સફળતા મળશે બીકોઝ એક ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે 8 ઇલેક્ટ્રોન વધશે અહીં કેટલા છે 7 એક જો આમાં એડ થઈ જાય તો 7 + 1 = 8 એટલે આની પણ શું પૂર્ણ થઈ જાય બેટા અષ્ટક પૂર્ણ થઈ શકે છે આ વાત થઈ NaCl ની ચલો હવે આ તો આયોનિક સંયોજનની વાત થઈ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ જેમાં સહસંયોજક બંધનું નિર્માણ થાય Cl2 સહસંયોજક બંધમાં મેં Cl2 ની વાત કરેલી છે તમને ખ્યાલ હશે ક્લોરીન કયા નંબર નું એલિમેન્ટ છે સૌને ખબર છે 17 નંબર નું એલિમેન્ટ છે તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા 7 તમને લુઈસ બિંદુ નિરૂપણ આ પોઈન્ટ આવડે આવશે થોડી વાર પછી તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વાત કરીશું પણ 5 + 2 = 7 કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને ડોટ અથવા ક્રોસ વડે રજૂ કરીએ છીએ બોલો તો અહીં આપણી પાસે ડોટ અથવા ક્રોસ ગમે તે યુઝ કરી શકાય તો એક ડોટ લખીએ બીજો ત્રીજો ચોથો પાંચમો છ અને સાત આવી રીતે 7 ઇલેક્ટ્રોન ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં છે બીજો પણ ક્લોરીન જ છે મતલબ અહીં શું હતું એક આપનાર હતો અને એક મેળવનાર હતો અહીં શું છે બંને 7-7 ઇલેક્ટ્રોન વાળા છે હવે બંને 7-7 ઇલેક્ટ્રોન વાળા છે તો બંનેને એક એક ઇલેક્ટ્રોનની જરૂરત છે તો કોઈ એક ક્લોરીન આપશે અને બીજો ક્લોરીન સ્વીકારશે કારણ કે બંનેને જરૂરત છે તો બંને એ કન્ડિશનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો અહીં શું થશે ઇલેક્ટ્રોનની ભાગીદારી બીજા ક્લોરીનના ઇલેક્ટ્રોનને હું ક્રોસ વડે બતાવું છું જેથી તમે ઓળખી શકો કે બંને ક્લોરીનના ઇલેક્ટ્રોન કયા કયા છે હવે આ જે ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન છે તો આ ક્લોરીનના પણ ઇલેક્ટ્રોન કહેવાશે અને આના પણ કહેવાશે તો આમાં જુઓ 6 7 8 6 7 8 બંનેની શું પૂર્ણ થઈ ગઈ અષ્ટક અહીં તમને એવો સવાલ પૂછી શકે છે કે Cl2 માં બંધકારક ઇલેક્ટ્રોન કેટલા અથવા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલો આવે 1 બંધકાર બંધમાં વપરાતા ઇલેક્ટ્રોન યુગ્મ યુગ્મ એટલે જોડી જોડીમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ છે જુઓ 2 ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પૂછાય તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જગ્યાએ પૂછાય બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 આવે તમને પૂછાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો શું લખશો બોલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી તો 2 2 2 એટલે આ એક ઇલેક્ટ્રોન યુગ્મ આ બીજું આ ત્રીજું સેમ 1 2 3 3 ને 3 6 છ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ પૂછાય અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો આવશે 12 કારણ કે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ ગણવા પડે ઇલેક્ટ્રોન યુગ્મ ગણાય તો બે ની જોડીમાં ધ્યાનમાં લેવું પડે ક્લિયર છે બેટા ચલો આ વાત થઈ Cl2 ની હવે આપણે કામ કરીએ બે અલગ અલગ પરમાણુ લઈ લઈએ એક હાઇડ્રોજન અને એક ક્લોરીન HCl ની વાત હવે આ પણ વાત થયેલી છે આપણે બેટા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે 7 ઇલેક્ટ્રોનને ક્રોસ વડે બતાવીએ તો અહીં ક્લોરીનની શું પૂર્ણ થઈ ગઈ અષ્ટક અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 2 એટલે અહીં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને અહીં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ક્લિયર તો બંનેની સ્થિરતા મળી મેં કીધું હતું કે 8 ઇલેક્ટ્રોન માટે હાઇડ્રોજન હિલિયમ ડબલે પૂર્ણ કરે 8 ઇલેક્ટ્રોન થતા નથી આ અપવાદ છે તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં અહીં કેટલા ઇલેક્ટ્રોન થશે 2 અને ક્લોરીનમાં અષ્ટક બોલો ખબર પડે છે કે તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે 8 ઇલેક્ટ્રોન કરવા માટે
કાં તો તે ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે તત્વ, ઇલેક્ટ્રોન મેળવી શકે છે, અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે. જો ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકે તો જે બંધનું નિર્માણ થશે એ બંધ કયો હશે? આયોનિક બંધ. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનશે તો એ બંધ કયો હશે? સહસંયોજક બંધ. એવું પણ બની શકે છે કે એક પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મમાં આપે અને બીજો સ્વીકારે, તો કયો બંધ? બિલકુલ સાચું, સવર્ગ સહસંયોજક બંધ. એ બની ગયા આપણે. એક પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મમાં આપે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, મતલબ જોડીનો સ્વીકાર કરે, સમાન ભાગીદારીથી બંધ બનતો હોય તો એ સહસંયોજક બંધ છે. પરંતુ ઇલેક્ટ્રોનની અસમાન ભાગીદારીથી જ્યારે બંધ બને છે તો એ કયો બંધ છે બેટા? સવર્ગ સહસંયોજક બંધ છે. તો આમાં સહસંયોજક પણ હોઈ શકે છે, સવર્ગ સહસંયોજક પણ હોઈ શકે છે. બોલો આવડે કે નહીં? તો આ જે વાત છે એ લુઇસના અષ્ટકના નિયમની વાત છે. હવે લુઇસ બ્લડ સ્ટ્રક્ચર હું શીખવાડી દઉં, ચલો તમને લુઇસ બિંદુ નિરૂપણ, જેને લુઇસ ડોટ સ્ટ્રક્ચર કહેવાય, લુઇસ બિંદુ નિરૂપણ. લુઇસ ડોટ સ્ટ્રક્ચર, ઓકે, લુઇસ ડોટ સ્ટ્રક્ચર જોઈએ આપણે. સૌથી પહેલું એક્ઝામ્પલ છે, દેટ ઇઝ O2. હવે ઓક્સિજન કેટલા છે આમાં? બે. તમારે થોડું દિમાગ ચલાવવાનું છે આમાં. સૌથી પહેલા જે પરમાણુ છે, પરમાણુને લખી દો O અને O. હવે વિચારવાનું કે ઓક્સિજન કયા નંબરનું એલિમેન્ટ છે, તો જવાબ છે 8 નંબરનું. હવે 8 નંબરનું એલિમેન્ટ ઓક્સિજન ઇલેક્ટ્રોન છે ના લખશો તો 1s2, 2s2 એન્ડ 2p2, રાઈટ? 2p4, 8 ઇલેક્ટ્રોન કરવાના ને. હવે તમારી પાસે અહીં જુઓ તો કેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે બેટા? બાહ્યતમ કક્ષા ઓળખતા આવડે છે કે? મુખ્ય ક્વાન્ટમ અંક સમાન હોય તેમાં આવેલા કુલ ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેટલા છે બોલો? 4 + 2 = 6. હવે આમાં 6 ઇલેક્ટ્રોન, આ પણ ઓક્સિજન, આમાં પણ 6 ઇલેક્ટ્રોન છે. હવે 6 ઇલેક્ટ્રોન દીકરા આવેલા હોય તો અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2. આને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીં બંને તો ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએથી લાવશે ને, તો શું કરે? ભાગીદારી, ભાગીદારી કરે. એટલે 2-2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાની, તો તમારે અહીંયા 2 ઇલેક્ટ્રોન વચ્ચે મૂકવાના. 6 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન બાજુમાં રહેશે 2 ભાગીદારીમાં. સેમ અહીંયા પણ 2 ભાગીદારીમાં અને 4 ઇલેક્ટ્રોન આ રીતે રહેશે. તો અહીં શું થયું બોલો? અષ્ટક પૂર્ણ. અહીં શું થયું બોલો? અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો અહીં 4 અને 4 = 8, 4 અને 4 = 8. તો અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે 4 ઇલેક્ટ્રોન છે એટલે 2 બંધ બને. એટલે અહીં એવું કહી શકાય કે ઓક્સિજન ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોવા જોઈએ, તો જ અહીંયા આ પ્રકારની રચના બની શકે. અષ્ટક પૂર્ણ થાય છે એટલે ડબલ બોન્ડ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે આવેલો હશે. આ વાત થઈ O2 ની. બેટા બીજું ઉદાહરણ લઈએ આપણે N2. હવે ડાયરેક્ટ લખીશું આપણે. નાઇટ્રોજન કયા નંબરનું એલિમેન્ટ છે? 7 નંબરનું તત્વ નાઇટ્રોજન. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 5. 5 ઇલેક્ટ્રોન છે. તો તમે વિચારશો તો ભાઈ નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક કરવા કેટલા ખૂટે? 3. શું કોઈ આપનાર છે? ના. આ પણ 5 ઇલેક્ટ્રોન વાળો છે, બાજુ વાળો પણ 5 ઇલેક્ટ્રોન વાળો છે. તો બંનેને 3-3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો બંને 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4 અને 5 ઇલેક્ટ્રોન. આ નાઇટ્રોજનની અષ્ટક પૂર્ણ થઈ ગઈ, આ નાઇટ્રોજનની પણ અષ્ટક પૂર્ણ થઈ ગઈ. તો બંને નાઇટ્રોજનની અહીંયા શું પૂર્ણ થઈ રહી છે દીકરા? અષ્ટક પૂર્ણ થઈ રહી છે. તો અહીં તમે જોઈ શકો છો 3-3 ભાગીદારી એટલે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે શું હોઈ શકે? ટ્રિપલ બોન્ડ હોઈ શકે. નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવશે, 3 બંધ જોવા મળશે. બોલો ખબર પડે છે? એક ત્રીજું ઉદાહરણ લઈ લઈએ ઓઝોન. આ થોડું વિચિત્ર એક્ઝામ્પલ છે, અલગથી યાદ રાખવું પડશે. ઓઝોન
ओजोन नी अंदर शुं थतुं होय छे त्रण ऑक्सीजन छे आपणी पासे आ त्रण ऑक्सीजन छे समझो बराबर ध्यान थी त्रणे त्रण ऑक्सीजन नी बाह्यतम कक्षामां इलेक्ट्रॉन केटला छ छ इलेक्ट्रॉन जो बाह्यतम कक्षामां होय तो सौथी पहला एक बे त्रण चार पांच छ अहीं तमारी पासे बे इलेक्ट्रॉन અહીં તમારી પાસે બે ઇલેક્ટ્રોન અહીં તમારી પાસે બે ઇલેક્ટ્રોન આના છ થઈ ગયા બેટા અને આની પાસે પણ છ ઇલેક્ટ્રોન આવેલા છે સમજો જો અહીં હું ડબલ બોન્ડ બનાવી દઉં તો આની પાસે અષ્ટક થઈ ગઈ બિલકુલ થઈ ગઈ ડબલ બોન્ડ એટલે કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરું તો અષ્ટક આની પૂર્ણ થઈ ગઈ આની અષ્ટક પૂર્ણ થાય ના કારણ કે અહીં બે ઇલેક્ટ્રોન મૂકું તો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયાથી પણ મારે કરવી પડે હવે જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયાથી કરું તો આની પાસે ઇલેક્ટ્રોન કેટલા થાય ગણતરી કરો ચાર અહીં છે ચાર અહીં આવે આઠ અને બે દસ મતલબ અષ્ટક પૂર્ણ ના થાય આઠ કરતા ઇલેક્ટ્રોન વધી જાય એનો મતલબ અહીં આ ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં કરે આની પણ અષ્ટક પૂર્ણ કરવી છે તો એક કામ થશે જો ધ્યાનથી આ બે ઇલેક્ટ્રોન નું એ દાન કરશે મતલબ અહીં આ એનો સ્વીકાર કરે આ એનું દાન કરે આ જે બે ઇલેક્ટ્રોન છે મધ્યના ઓક્સિજનના કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ રહેશે અને આ જે ઓક્સિજન છે એનું પણ આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ રહેશે મતલબ કે આ ઇલેક્ટ્રોન બંનેના ઘણા છે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થયું અહીં બે સહસંયોજક બંધનું નિર્માણ થયું તો જુઓ હવે આની અષ્ટક પૂર્ણ થઈ ગઈ અને આની પણ અષ્ટક પૂર્ણ થઈ ગઈ તો અહીં એક સવર્ગ સહસંયોજક બંધ અને બે સહસંયોજક બંધ બને મતલબ સ્ટ્રક્ચરમાં કંઈક આવું થાય અહીં ડબલ બોન્ડ આવ્યો અને અહીં સવર્ગ સહસંયોજક બંધ તમે ઉલટું પણ લખી શકો આ બાજુ ડબલ બોન્ડ અને આ તરફ સવર્ગ સહસંયોજક બંધ પણ બતાવી શકો છો ચલો ફોર્થ નંબર લઈ લઈએ HCN હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય શું કહેવાય હાઇડ્રોજન સાયનાઇડ આમાં એક હાઇડ્રોજન છે એક કાર્બન છે એક નાઇટ્રોજન છે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં તો ફિક્સ છે એક ઇલેક્ટ્રોન ચલો એક ઇલેક્ટ્રોન મૂકી દીધો આપણે કાર્બન કયા નંબરનું એલિમેન્ટ છે બેટા 6 છ નંબરનું તત્વ હોય તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા બોલો જલ્દી 4 ચાર ઇલેક્ટ્રોન છે તો અહીંયા હું એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકીશ બોલો અને અહીં ત્રણ ઇલેક્ટ્રોન આ તરફ મૂકું છું શું થશે ધ્યાનથી જોજો તમે આમ કરવાથી આ હાઇડ્રોજનની ડબલેટ પૂર્ણ થઈ ગઈ થઈ ગઈ કાર્બનની પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા ત્રણ અને આ બંને પણ કાર્બનના ગણાય પાંચ અષ્ટક પૂર્ણ કરવા કેટલાની જરૂર પડે આઠ એટલે ત્રણની જરૂર પડે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે એ પાંચમાંથી એ ત્રણની શું કરશે ભાગીદારી અને અહીંયા આ બે ઇલેક્ટ્રોન રહેશે એટલે અહીં તમે જોશો તો આ નાઇટ્રોજનની અષ્ટક પૂર્ણ થઈ ગઈ અહીં કાર્બનની અષ્ટક પૂર્ણ થઈ ગઈ તમે બંધારણને જરા થોડુંક ધ્યાનથી જોશો તો હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે એક બંધ છે અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે આમ કરવાથી બધાની વેલેન્સી બધાની અષ્ટક પૂર્ણ થાય છે હાઇડ્રોજન માટે અષ્ટક મતલબ ડબલેટ બોલો ખ્યાલ આવે છે તમારે ધ્યાન રાખવાનું છે કે કોની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં અને અષ્ટક પૂર્ણ કરવા કેટલા ખૂટે છે જો આ તમને ખબર પડી ગઈ આ સમજતા આવડી ગયું તો કોઈ પણ લુઈસ બિંદુ નિરૂપણ તમે આસાનીથી કરી શકશો HCN પછી એક ઓર એક્ઝામ્પલ આપું તમને CO2 કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન એ સેન્ટ્રલ એટમ છે મધ્યસ્થ પરમાણુ છે હવે કાર્બન મધ્યસ્થ પરમાણુ છે અને આ બંને બાજુ ઓક્સિજન આવેલો છે ચલો ઓક્સિજન આવેલો છે હવે કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન બોલો બેટા ચાર ઓક્સિજનની છ તો ઓક્સિજન પાસે છ ઇલેક્ટ્રોન છે તો બે બે ચાર અને બે છ અહીંયા પણ બે બે ચાર બે છ અને અહીં ચાર ઇલેક્ટ્રોન કાર્બન ક્રોસ વાળા ઇલેક્ટ્રોન કાર્બનના છે તો અહીં કાર્બનની શું પૂર્ણ થઈ ગઈ બેટા સોરી કાર્બનની શું પૂર્ણ થઈ ગઈ અષ્ટક આ ઓક્સિજનની શું પૂર્ણ થઈ ગઈ અષ્ટક અને આ ઓક્સિજનની પણ શું પૂર્ણ થઈ ગઈ અષ્ટક
भागीदारी में रहेला इलेक्ट्रॉन बनने परमाणु ना कहेवाशे। तो अहीं तमे स्ट्रक्चर जोशो तो कार्बन डबल बॉन्ड ऑक्सीजन, कार्बन डबल बॉन्ड ऑक्सीजन, आ कार्बन ऑक्सीजन साथे डबल बॉन्ड, आ कार्बन ऑक्सीजन साथे डबल बॉन्ड थी जोड़ाय छे। तो आवडे के नहीं, क्लियर छे? तमे आटलो भाग नोट करो, बीजा बे एग्जांपल मारे तमने हजू कहेवा छे, आ जल्दी नोट करी लो, पछी हूं तमने ए समझावुं। विचित्र अथवा अलग प्रकार स्ट्रक्चर के अलग प्रकार कोई पन टॉपिक हो एने रेड ब्लॉक करो, जेथी तमने वारंवार एनु रिविजन करवानी समझ पड़े। 6 नंबर नु एली 6 नंबर नु संयोजन छे एनो। હવે NO2 નું સ્ટ્રક્ચર શું છે તો તમારે થોડું લોજિક વિચારવાનું છે, અષ્ટક પૂર્ણ કરવી છે આપણે, ફાઇનલ છે। નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ અને બે બાજુ શું આવેલા છે બેટા, ઓક્સિજન આવેલા છે। ઓક્સિજન ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, 6, તો 2 અહીંયા મૂકો અને 4 અહીંયા, એટલે 6 થઈ ગયા। નાઇટ્રોજન ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન બોલો 5, 5 ઇલેક્ટ્રોન માંથી 2 અહીંયા આવી ગયા, આવી ગયા કે નહીં? तो आ नाइ आ ऑक्सीजन नी तो अष्टक पूर्ण थई गई, क्लियर छे આટલું? હવે આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા વધ્યા, 3, તમે ગણતરી કરો, 2 2 4 5 6 7 ઇલેક્ટ્રોન થયા, નાઇટ્રોજન ની અષ્ટક પૂર્ણ થતી નથી। ચલો આ બાજુ જોઈએ આપણે, અહીં જોઈશું તો અહીંયા 2 2 4 2 6, હવે જો બે ઇલેક્ટ્રોન હું અહીંયા મૂકી દઉં તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા થાય, 4 4 8 ને 9, 9 ઇલેક્ટ્રોન વાળો નાઇટ્રોજન વધારે અનસ્ટેબલ છે, મતલબ કે અસ્થાયી છે 7 ઇલેક્ટ્રોન વાળા નાઇટ્રોજન કરતા। તો એનો મતલબ એ છે કે આ બે ઇલેક્ટ્રોનની અહીં ભાગીદારી ન થાય, એ અહીંયા રહેશે, પણ આની પાસે તો 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવી છે તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ કરશે, મતલબ આ કયો બંધ બન્યો, સવર્ગ સહસંયોજક, કયો બંધ બને છે, સવર્ગ સહસંયોજક બંધ બને છે। તો અહીં નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે, 4 ને 3 7, અને ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે, 8। અહીંયા અષ્ટક રૂલ મધ્યસ્થ પરમાણુ માટે ફોલો થતો નથી, મધ્યસ્થ પરમાણુ અષ્ટકના નિયમનું પાલન કરતો નથી। સ્ટ્રક્ચર તમારું આવે છે નાઇટ્રોજન ऑक्सीजन साथे सवर्ग सहसंयोजक बंध बनावे छे, अने ऑक्सीजन साथे सहसंयोजक बंध बे बनावे छे। आ प्रकार नु NO2 नु स्ट्रक्चर छे, अहींया याद राखीशु अष्टकना नियम नु पालन थतु नथी, अहीं अष्टकना नियम नु पालन थतु नथी, क्लियर छे? चलो नंबर 7 लई लईए आपणे, CO3 2-, परमाणु इलेक्ट्रॉन मेरवे त्यारे, तो आने केटला इलेक्ट्रॉन मेरव्या हशे, 2 इलेक्ट्रॉन मेरव्या हशे। चलो लखीए, कार्बन ऑक्सीजन ऑक्सीजन ऑक्सीजन, मारे 2 इलेक्ट्रॉन एक्स्ट्रा लेवाना छे, 2 ઇલેક્ટ્રોન મારે આમાં એડ કરવાના છે। એટલે કામ કરીએ, કાર્બન ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા બોલો, 4, એમાંથી 2 3 અને 4, ઓક્સિજન ની બાહ્યતમ કક્ષામાં કેટલા, 6, તો 1 2 3 4 5 6, અહીંયા પણ 6, 2 2 4 2 6, અહીંયા પણ 6 6। તમે જોઈ શકો છો કે આ કન્ડિશનમાં એક બંધ બને છે, અહીંયા એક બંધ બને છે, અહીંયા બે બંધ બને છે। શું આની અષ્ટક પૂર્ણ થાય છે ઓક્સિજન ની, જુઓ, ના, 2 2 4 2 6 ને 1 7, 2 2 4 2 6 1 7, આની અષ્ટક પૂર્ણ થઈ ગઈ, કાર્બન ની અષ્ટક પૂર્ણ થઈ ગઈ, પણ આ બે પરમાણુ ની અષ્ટક પૂર્ણ થતી નથી। તો આપણે કીધું ને કે 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આપવાના છે, ક્યાંથી આવ્યા, ઉપર 2 માઇનસ છે
2 માઈનસ છે તો બે ઇલેક્ટ્રોન એડ કરવા પડે. હવે હું ઇલેક્ટ્રોન આપવા માંગુ તો શું ગેરંટી કે કાર્બન નહીં મેળવીને ઓક્સિજન જ મેળવી લેશે? એવું કેવી રીતે કહી શકાય કે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન જ મેળવશે? જવાબ વેરી ગુડ, ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુત ઋણતા. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ વધુ ઋણ છે ઓક્સિજનની, એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે. ઓક્સિજન ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લે, એટલે આ ઇલેક્ટ્રોન જે આવશે એમાં એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે આવશે, એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે આવશે. તો હવે તમે જુઓ તો આ ઓક્સિજનની અષ્ટક પૂર્ણ થઈ ગઈ, નેગેટિવ ચાર્જ આવ્યો આ ઓક્સિજન ઉપર. આ ઓક્સિજનની અષ્ટક પૂર્ણ થઈ ગઈ, નેગેટિવ ચાર્જ આવ્યો. કેમ નેગેટિવ ચાર્જ આવે છે બેટા? કારણ શું? કારણ કે બે ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આપવાના છે, એમાંથી એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજને મેળવ્યો, બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજને મેળવ્યો અષ્ટક પૂર્ણ કરવા માટે. તો બંને ઉપર ઋણ વિજભાર આવે. સ્ટ્રક્ચર ચેક કરીએ, કાર્બન સાથે સિંગલ બોન્ડ થી ઓક્સિજન, સિંગલ બોન્ડ થી ઓક્સિજન, ડબલ બોન્ડ થી ઓક્સિજન, ઋણ વિજભાર, ઋણ વિજભાર. આ પ્રકારનું કંઈક બંધારણ CO3 2 CO3 2 નું જોવા મળે છે. બોલો આવડે કે નહીં બેટા? તો આ જે થયા એ લુઈસ બિંદુ નિરૂપણ તમને શીખવાડ્યું કે કોઈ પણ બંધારણ હોય એનું લુઈસ સ્ટ્રક્ચર બનાવાય કેવી રીતે એની વાત કરી. હવે મારે કેટલાક અપવાદની વાત કરવી છે. અપવાદ સમજો એ પહેલા તમે આને નોટ કરો, પછી આપણે લુઈસ બિંદુ નિરૂપણના અપવાદ સમજીએ. સમજી ચૂક્યા છીએ કે 8 ઇલેક્ટ્રોન કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ શકે છે, કે ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે પરમાણુ, કે ઇલેક્ટ્રોન મેળવી શકે છે. આ વાત આપણે કરી ચૂક્યા. હાઇડ્રોજન હિલિયમ અપવાદમાં આવે છે, એ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવાની જગ્યા પર ડબલેટ એટલે કે બે ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. આટલું આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે કેટલાક એવા અપવાદ જોવા છે જે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. અષ્ટકના નિયમનું પાલન કરે તો 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં થાય, પરંતુ અહીં એવા કેટલાક સંયોજનો છે કે જે સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવે છે. કેટલાક એવા સંયોજનો છે જેમાં મધ્યસ્થ પરમાણુ 8 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવે છે. કેટલાક એવા સંયોજનો પણ છે કે જે આભાસી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય છે. આભાસી મતલબ કે 100% નિષ્ક્રિય વાયુ નથી, નિષ્ક્રિય વાયુમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ બાહ્યતમ કક્ષામાં, અને છતાં પણ 8 ઇલેક્ટ્રોન નથી, છતાં પણ તે અષ્ટકના નિયમના જેમ વર્તન કરે છે અથવા નિષ્ક્રિય વાયુની જેમ વર્તન કરે છે. અને એક ઓર કે જેમાં એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. હવે બેટા સમજવાનો પ્રયત્ન કરો કે જે સંયોજનમાં જ કુલ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો 8 ઇલેક્ટ્રોન તો હોઈ જ ના શકે, કારણ કે 8 ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી તો એવી પ્રણાલી છે જેમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન, 8 એક એવી સંખ્યા છે, બેકી સંખ્યા છે, ઇવન કહેવાય, ઇવન નંબર, ઓડ નંબર એટલે એકી સંખ્યા, ઇવન નંબર એટલે બેકી સંખ્યા. તો બેકી સંખ્યાવાળા સંયોજનો હોય તો અષ્ટક હોય, પણ એકી સંખ્યામાં અષ્ટક હોય નહીં. છતાં બી આ અષ્ટકના નિયમનું પાલન બધા નથી કરતા, છતાં પણ એ સંયોજનો જોવા મળે છે. તો જોઈએ આપણે અષ્ટકના નિયમના અપવાદ, જેમાં સૌથી પહેલો મેં ઓપ્શન લખ્યો છે સંયોજનના મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય. મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, છતાં પણ એ સ્થાયી છે, એક્ચ્યુઅલી હોવાના છે, એટલે તો અપવાદ છે. જે હોવું જોઈએ એવું નથી, છતાં પણ તે સ્થાયી છે, માટે એને અપવાદ કહેવાય. તો આ ઉદાહરણમાં સૌથી પહેલું ઉદાહરણ લઈએ આપણે BF3. શું છે બેટા? BF3. હવે BF3 માં બોરોન છે, બોરોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 3. 5મા નંબરનું તત્વ છે, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, તો 1 2 3. અને અહીં શું છે? ફ્લોરિન, 3 ફ્લોરિન છે. ફ્લોરિન એ 17મા સમૂહનું તત્વ છે, એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવે. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. તો અહીં બોરોનમાં જુઓ તમે કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 6.
मध्यस्थ परमाणु पासे छ ज इलेक्ट्रॉन थाय छे छता पण अस्थाई छे એટલે કે અષ્ટકના નિયમને 100% અહીંયા પાલન થતું નથી બીજું ઉદાહરણ છે BeCl2 BeCl બેરિલિયમ કયા નંબરનો એલિમેન્ટ છે 4 નંબર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન બોલો 2 અહીંયા ક્લોરીન 2 છે ચલો 1 અને 2 બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં क्लोरीन 70 માં સમૂહનું તત્વ એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવે તો ક્લોરીનની તો અષ્ટક પૂર્ણ થઈ જાય છે જેમ અહીંયા ફ્લોરીનની અષ્ટક પૂર્ણ થાય છે પણ મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા 4 અહીં કેટલા થાય છે 6 અહીં કેટલા થાય છે 4 છતાં પણ આ બધા સ્થાયી છે એક્ચ્યુઅલી સ્થાયી હોવા ન જોઈએ એટલે લુઈસે જે અષ્ટકનો નિયમ આપ્યો એ અમુક સમય સુધી સાચો રહ્યો પણ પછી 100% સાચો નિયમ નથી કારણ કે ઘણા એવા સંયોજન છે જેમાં અષ્ટકના નિયમનું પાલન નથી થતું છતાં પણ એ સંયોજનો જોવા તો મળે છે જેમ કે AlCl3 AlCl3 ની ધ્યાનથી જોશો તો એલ્યુમિનિયમ છે ત્રણ ક્લોરીન છે આપણી પાસે હવે એલ્યુમિનિયમ કયા નંબરનું એલિમેન્ટ છે 13 માં નંબર બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે 1 2 3 ક્લોરીનની પાસે તો 7 ઇલેક્ટ્રોન છે જ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવો ચલો તો જો એલ્યુમિનિયમ પાસે અહીં કેટલા થાય છે 6 કેટલા થાય છે બેટા 6 ઇલેક્ટ્રોન તો આ બધા અપવાદ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુની વાત છે રાઈટ ચલો હવે જોઈએ સંયોજનના મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન વધારે પહેલું ઉદાહરણ છે PCl5 ફોસ્ફરસ કયા નંબરનું તત્વ એ તો આવડવું જ જોઈએ તમને ફોસ્ફરસ કયા નંબરનું તત્વ 15 માં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા બેટા 5 ચલો અહીંયા લખી લો 5 તો 5 ઇલેક્ટ્રોન છે ને ક્લોરીન 5 છે મૂકી આપણે 1 2 3 4 5 5 ક્લોરીન મૂકી દીધા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5 છે 1 2 3 4 5 ક્લોરીન માં 7 ઇલેક્ટ્રોન છે એમાંથી તે 1 ઇલેક્ટ્રોન ની શું કરશે ભાગીદારી કરશે તો અહીં તમે જોઈ શકો છો ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 10 8 ઇલેક્ટ્રોન કરતા કેવા થઈ ગયા વધી ગયા એના પોતાના 5 અને ક્લોરીનના 5 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે ફોસ્ફરસ જે મધ્યસ્થ પરમાણુ છે એની પાસે 10 ઇલેક્ટ્રોન થયા એટલે 8 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન થયા આ પહેલું એક્ઝામ્પલ ચલો બીજું એક્ઝામ્પલ શું હોઈ શકે બેટા આનું વિચારો SF6 SF6 સલ્ફર અને ફ્લોરિન મૂકી દો ચલો ફ્લોરિન 6 સલ્ફર કયા નંબરનું તત્વ છે જવાબ આપો સલ્ફર 16માં નંબરનું તત્વ છે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન મૂકીશું 1 2 3 4 5 6 અને ફ્લોરિન 17માં સમૂહનું છે તો એમાં 7 ઇલેક્ટ્રોન બોલો ખ્યાલ આવી રહ્યો છે પ્રત્યેક ફ્લોરિન શું કરે 7 માંથી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે બાકીના 6 ઇલેક્ટ્રોન ફ્લોરિનના સરાઉન્ડિંગ ભાગમાં ફ્લોરિનની ફરતે રહેશે ડોટ વડે બતાવવાના હવે તમે આને કમ્બાઈન કરશો તો ભાગીદારી વાળા ઇલેક્ટ્રોનને સલ્ફર સાથે કાઉન્ટ કરો કેટલા ઇલેક્ટ્રોન થયા 2 2 4 2 6 2 8 2 10 2 12 અહીં ઇલેક્ટ્રોન થાય છે 12 મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતા વધુ ઇલેક્ટ્રોન થયા છતાં બી આ સ્થાયી છે એટલે અષ્ટકનો નિયમ સંપૂર્ણ સાચો તો નથી જ પણ કેટલાક અપવાદ છે જે તમારે યાદ રાખવાના છે ચલો એક ઓર એક્ઝામ્પલ લઈ લઈએ આપણે સી IF7
IF7 એ આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખાય છે. આયોડિન ની આસપાસ ફ્લોરિન કેટલા? 7. 1 2 3 4 5 6 7 7 ફ્લોરિન છે. આયોડિન ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા? 7. 2 3 4 5 6 7 અને ફ્લોરિન શું કરશે? બધાની ફરતે 7 7 મૂકવા પર આપણે હવે ડોટ 1 1 અહીંયા ભાગીદારી વાળો જ લખીએ છીએ. બાકીના ઇલેક્ટ્રોન તમે તમારી રીતે લખી દેજો. અહીં તમારે શું કરવા પડે? બીજા 6 ઇલેક્ટ્રોન મૂકવા પડે 7 કરવા માટે. અહીં આયોડિન માટે ઇલેક્ટ્રોન કેટલા થયા મને જવાબ આપો? 14 ઇલેક્ટ્રોન. છતાં બી અસ્થાયી છે એટલે અષ્ટક પૂર્ણ થાય તો જ સ્થાયી હોય સંયોજન, એ વાતને અહીંયા ન્યાય મળતો નથી. અહીં 8 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન હોવા છતાં સ્થાયી છે. અહીં 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન છે છતાં પણ સ્થાયી છે. એવા કેટલાક સંયોજનોની વાત કરીએ જે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે. એકી સંખ્યામાં જેમાં પહેલું છે NO2. NO2 તમે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું ટોટલ કરવા માંગો તો આ એકી સંખ્યાવાળા ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો છે NO2, ClO2, NO. જો આની ગણતરી બતાવું તમને, આમાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે બેટા. ઓક્સિજન કેટલા છે? 2. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5, ઓક્સિજનમાં 6, ઓક્સિજનમાં 6 6 12 12 ને 5 17 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે બાહ્યતમ કક્ષામાં ટોટલ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા હોય તો અષ્ટક પૂર્ણ ના થાય એમાં કોઈ દિવસે. યાદ કરો NO2 અપવાદમાં આવતો. એક સવર્ગ સહસંયોજક બંધ N માં અષ્ટક પૂર્ણ થતી નથી, શીખવાડી દઉં તમને. ClO, ClO અને O. ચલો ક્લોરીન ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 7. ઓક્સિજન માં 6 6 6 2 12 7 19 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં 19 ઇલેક્ટ્રોન છે, 3 3 નું ટોટલ થઈ અષ્ટક પૂર્ણ ના થાય. બેકી સંખ્યામાં જો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો થાય બેકી સંખ્યામાં તો અષ્ટક પૂર્ણ થાય. આ એકી સંખ્યામાં ક્યારેય પણ અષ્ટક પૂર્ણ ના થાય. બોલો ખ્યાલ આવે છે કે નહીં તમને? તો તમારે આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. NO ની વાત કરીએ તો N અને O, નાઇટ્રોજનમાં 5 અને ઓક્સિજનમાં કેટલા છે? 6 6 ને 5 કેટલા ઇલેક્ટ્રોન થાય બેટા? 11 ઇલેક્ટ્રોન. છતાં બી આ સંયોજન કેવું છે? તો એકી સંખ્યામાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા છે છતાં પણ, એટલે કે અષ્ટક પૂર્ણાની ક્યારેય ન થાય છતાં પણ આ સંયોજનો સ્થાયી છે. અને નંબર 4, આભાસી નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના ધરાવતા ધમણે. આભાસી મતલબ કે નિષ્ક્રિય વાયુના જેવો દેખાવ કરે છે, નિષ્ક્રિય વાયુની જેમ વર્તે છે પણ નિષ્ક્રિય વાયુ તે નથી. મતલબ કે ધન આયન જે છે ને બેટા એ બે પ્રકારના હોય. એક તો પોતે નિષ્ક્રિય વાયુની જેમ જ વર્તન કરે અને બીજા જે આભાસી નિષ્ક્રિય વાયુની જેમ વર્તન કરે. બીજા કેવા? આભાસી નિષ્ક્રિય વાયુની જેમ વર્તન કરે. હવે નિષ્ક્રિય વાયુની જેમ એક્ઝેક્ટ નિષ્ક્રિય વાયુ હોય એવા કેવા? Na+. ઇલેક્ટ્રોન છે લખો તો 1s2 2s2 2p6. ખબર છે આપણને કે સોડિયમ 11 નંબરનું તત્વ છે અને 11 નંબરનું તત્વ હોય તો 3s1 હોય, પરંતુ મેં પ્લસ લખ્યું છે એટલે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો તો અહીં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 8. 8 ઇલેક્ટ્રોન છે એટલે આ પોતે નિષ્ક્રિય વાયુની જેમ વર્તન કરે. એમાં કોઈ જ વાતમાં તકલીફ પડે એવી નથી, 100% સમજ પડે એવી વાત છે. પણ જ્યારે વાત છે આભાસી નિષ્ક્રિય વાયુ, તો આ એક આભાસ કરે છે, દેખાવ કરે છે કે હું નિષ્ક્રિય છું. મતલબ કે અષ્ટક પૂર્ણ કર્યા વગર પણ આ નિષ્ક્રિય છે. જેમ કે ઝિંક. હવે ઝિંકની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગણો અને ત્યારબાદ ઝિંક +2 કરો તમે તો ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે ખબર છે? આર્ગોન આવશે. નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચનામાં ઝિંક +2. ઝિંક કયા નંબરનું એલિમેન્ટ છે બેટા? 30 નંબરનું. અહીંયા હું લખીને બતાવું છું તમને, થોડોક આઈડિયા આવે. ઝિંક 30 નંબરનું તત્વ છે. ઇલેક્ટ્રોન રચના આવે આર્ગોન 3d10 4s2 આવી ઇલેક્ટ્રોન રચના આવે. 18 18 ને 2 20 20 ને 10 30 30 નંબરનું એલિમેન્ટ.
प्लस टू लखीश तो 4s ना बे इलेक्ट्रॉन दूर થઈ જશે એટલે 3d માં કેટલા ઇલેક્ટ્રોન વધશે 10 ઇલેક્ટ્રોન વધશે હવે 3d માં 10 ઇલેક્ટ્રોન વધ્યા 4s માં 0 આ આર્ગોન ની ઇલેક્ટ્રોન સંખ્યા હું લખીશ તો આર્ગોન ની ઇલેક્ટ્રોન સંખ્યા શું આવે 1s2 2s2 2p6 3s2 3p6 આ આર્ગોન માં 1s2 થી 3p6 તો 3 નંબર વાળા મુખ્ય ક્વોન્ટમ અંક માં ઇલેક્ટ્રોન કેટલા 3s2 3p6 3d10 આમાં 3s2 પણ છે 3p6 પણ છે ને અહીંયા 3d10 આવ્યા કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા બોલો 18 ઇલેક્ટ્રોન અને 18 ઇલેક્ટ્રોન હોય તો આને આપણે આભાસી નિષ્ક્રિય કહીએ છીએ શું નામ આપીએ છીએ આભાસી નિષ્ક્રિય વાયુ તરીકે આને ઓળખીએ છીએ આ નિષ્ક્રિય વાયુની જેમ નથી વર્તન કરતો પરંતુ આ વાસી નિષ્ક્રિય વાયુની જેમ વર્તન કરે છે બેટા ધ્યાન એ રાખવાનું છે આ D વિભાગનું તત્વ છે અને D વિભાગના કેટલાક તત્વો એ આ વાસી નિષ્ક્રિય વાયુની જેમ વર્તન કરે છે આ કયા વિભાગના છે S વિભાગના એટલે નિષ્ક્રિય વાયુ તરીકે વર્તન કરે એ ધન આયન કયા વિભાગના હોય S વિભાગ S વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 આવે અને D વિભાગની અંદર તમને ખબર હોવું જોઈએ સમૂહ 3 થી શરૂ કરી સમૂહ 12 સુધીના તત્વો આવતા હોય છે તો એ આભાસી નિષ્ક્રિયની જેમ વર્તન કરે છે બધા જ નહીં જેની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ થાય તે વાત ચાલે છે કોની ધન આયનની અત્યારે આપ એક ઉદાહરણ યાદ રાખવા પડશે ઓકે તો આ વાત થઈ લુઈસ બિંદુ નિરૂપણની અહીંયા વાત કરી અષ્ટકના નિયમની ત્યારબાદ મેં લુઈસ બિંદુ નિરૂપણ શીખવાડ્યું અને અષ્ટકના નિયમના કેટલાક અપવાદ શીખવાડ્યા ઓકે બેટા તમે નોટ કરી લો અને યાદ કરી લો અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આનાથી આગળના પોઈન્ટ સાથે મળીશું તમે જોશો તો બુક સાથે કોઈ જ મેર નહીં પડે બુકની અંદર જે આપી છે નાની નાની લાઈનો લખીને આપી છે હું ડિટેલમાં વાત કરી રહ્યો છું તમારી સાથે બધી જ નોટ બનાવજો નીટ અને જેડબલનો એક પણ સવાલ તમે નહીં કરી શકો એવું નહીં બને 100% બધું જ આવી જશે આમાંથી ઓકે સો થેન્ક યુ ગોડ બ્લેસ